લોકડાઉન વચ્ચે તમાકુની બનાવટની ચીજવસ્તુનું કાળા બજાર ધૂમ પ્રમાણમાં થઈ રહ્યું છે. ઊંચી કિંમત વસૂલીને અત્યારે કેટલાક તત્વો બેફામ તેનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ આ બાબતે હવે ખૂબ જ સક્રિય બની છે અને આજે ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાંથી 96,000ની કિંમતની બીડીઓના જથ્થાને ઝડપી પાડ્યો છે. આ બીડીનો જથ્થો ઊંચી કિંમતે વેચવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોહમ્મદ હનીફ મેમણ નામનો શખ્સ મારુતિ વાનમાં બીડીઓનો જથ્થો લઈને ડિલિવરી આપવા જતો હતો તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ કરતાં મોહમ્મદ હનીફ મેમણે જણાવ્યું હતું કે તેને લાઠી બજાર વિસ્તારમાં આવેલા ઓમ કોમ્પ્લેક્સમાંથી માલ ભર્યો હતો અને તેની પાસેથી 480 સેલફોન બીડીના પેકેટ મળી આવ્યા છે. ત્યારે આ બાબતે પોલીસે તપાસ કરવી જોઈએ કે આ માલ ઓમ કોમ્પ્લેક્સમાં આવેલ ગોડાઉનમાંથી લાવ્યો છે તો ત્યાં કોનું ગોડાઉન આવેલું છે. ઓમ કોમ્પ્લેક્સમાં ડીસાના એક જાણીતા બીડીના વેપારીનું ગોડાઉન આવેલું છે તે સૌ કોઈને ખબર છે. ત્યારે પોલીસ હવે આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.